જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. હવે ક્લેશ વિનાનું ઘર, અરે ક્લેશ વિનાનું જીવન, એવું આપણે વાંચવાનું ને. ચાલો પાન નંબર 51 એડિંગ. આપણે તો તેના તેજ, હા, દુકાનમાં હોય ત્યારે શેઠ કહેવાય, ઘરે આવે ત્યારે પપ્પાના બાબાના પપ્પા કહેવાય, એનો એ જ પોતે. હવે આપણે પોતે કહે ને કે હવે રિલેટિવ કશાય રહિત વ્યવહાર કેવી રીતે કરવો એ આચાવી છે. રિયલની ભજનાએ કરવી છે અને રિલેટિવમાં કશાય રહિત વ્યવહાર. કશાય એટલે ક્રોધથી, માનથી, કપટથી, મોહથી, કોઈ રીતે કશાય વાપર્યા વગર વ્યવહાર પૂરો કેવી રીતે કરવો એની અદભુત ચાવીઓ મળશે આપણને. પાન નંબર 51. એક ભાઈ 51ની સાલમાં આ એક શબ્દ આપ્યો હતો, 58 ટાળ કહ્યું હતું અને આવી રીતે એને સમજણ પાડી હતી. હું શાસ્ત્ર વાંચતો હતો ત્યારે મને આવીને કહે કે દાદા મને કશું કાપો. એ મારી ત્યાં નોકરી કરતો હતો. ત્યારે મેં એને કહ્યું તને શું આપું, તું આખી દુનિયા જોડે લઢીને આવે છે, મારા મારી કરીને આવે છે, રેલવેમાં એ ઠોકા ઠોક કરે, આમ પૈસાના પાણી કરે અને રેલવેને જે કાયદેસર ભરવાના છે તે ના ભરે અને ઉપરથી ઝઘડા કરે. આ બધું હું જાણું તેમ એને કહ્યું કે તું અથડા મંટાળ, બીજું કશું તારે શીખવાની જરૂર નથી. તે આજ સુધી હજુ એ પાળે છે. અત્યારે તમે એની સાથે અથાવણ કરવાની નવી નવી રીતો ખોળી કાઢો, જાત જાતની ગાળો ભાંડો, તમે આમ ખસી જશે. માટે અથડામણ ટાળો. અથડામણથી આ જગત ઊભું થયું છે, એને ભગવાને વેરથી ઊભું થયું છે એમ કહ્યું છે. દરેક માણસ, અરે જીવ માત્ર વેર રાખે, વર્ધુ પડતું વેર થયું કે વેર રાખ્યા વગર રહે નહીં. તે પછી સાપ હોય, વીછી હોય, બળદિયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે, કારણ કે બધાનામાં આત્મા છે, આત્મશક્તિ બધામાં સરખી છે. કારણ આ પૂતગળની નબળાઈને લઈને સહન કરવું પડે છે, પણ સહન કરતાની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતા ભવે એનું વેર વાળે પાછું. પૂતગળની નબળાઈ, આ ક્રોધ, માન, માયા, લોભ, બધો અહંકાર જરા છંછેડાયો એટલે પેલો સામો જબરો છે, પોતે નબળો છે એટલે પછી મનમાં આટી રાખે હું તને જોઈ લઈશ, અને પાછો કાળ પાકે ને ત્યારે પેલો બધું રિટર્ન વિથ થેન્ક્સ. કોઈને જરા દુઃખ આપ્યું એ વેર બાંધશે અને પછી બીજે બહુ દાદા કે ને વેર વાળ્યા વગર છોડતો નથી. આત્મશક્તિ બધામાં સરખી, પણ કઈ વિભાવિક શક્તિ? મૂળ સ્વાભાવિક તો છે પણ આ વિભાવિક ઊભી થઈ છે નબળાઈને લઈને, અને વિભાવિક શક્તિ પછી આ હિસાબ બદલામાં બદલો વાળ્યા વગર રહેતા નથી. અને આ આ કહે ને કે અથડામણથી પછી વેર ઊભું થયું અને વેરથી પછી સંસાર ઊભો રહ્યો. અને હજુ અથડામણનું કારણ શું છે ને એ આપણે રહસ્ય સમજવાનું છે કે ભાઈ અથડામણ કયા કારણે કરીએ છીએ. એમાં ઘણા બધા પહેલાં જ આગલા બે પાનામાં ઘણી બધી વાતો છે, પછી લઈશું આપણે છેલ્લે. એડી સહન નહીં, સોલ્યુશન લાવો. પ્રશ્ન કરતા, દાદા અથડામણ ટાળવાનું આપે જે કહ્યું એટલે સહન કરવું એમ અર્થ થાય ને? દાદાશ્રી, અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો? સહન કરવું અને સ્વિંગ દબાવી એ બે સરખું છે. સ્વિંગ દબાવેલી કેટલા દાડા રહે છે? માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો. સહન નથી કરવાનું, સમાધાન લાવવાનું છે. સમાધાન કેવી રીતે લાવવાનું? જેમ એક માણસ પાસે 50,000 લીધા, પછી 5,000 લઈ જાય, 12,000 લઈ જાય, 10,000 લઈ જાય, તો આપણે સમજે એટલે 50,000માંથી લઈ ગયો છે, બીજો વધારાનું નથી લઈ શકતો. એવા જીવનમાં એ પૂર્વભાવે દુઃખ આપ્યું છે, તેના રિપેમેન્ટમાં દુઃખ આવ્યા કરે છે, તો આપણે સમજવું જોઈએ કહો મેં મોકલેલું પાછું આવ્યું, જમા કરો. સમાધાન એટલે શું કે ભાઈ હિસાબ પૂરો થાય છે, નિમિત્તનો દોષ નથી, મેં ભૂલ કરેલો એનો દંડ આવ્યો છે. જેમ ચોરી કરી પોલીસવાળો 3 મહિના જેલમાં ગાલે, તો આપણે સમજીએ પોલીસવાળાનો દોષ નથી, મેં ભૂલ કરી એનો દંડ આવ્યો છે, એટલે સમાધાન રહે કે મારી કાંઈ ભૂલ નથી, મારી જોડે અન્યાય થયો, મને એમને પકડીને ઘાલી દીધો જેલમાં. તો કે આ ભવના નહીં તો પૂર્વ ભવના ચોપડાની ભૂલ હશે. એટલે સમાધાન ક્યારે મળે? કંઈક મારી ભૂલનો દંડ આવ્યો છે તો,
અને મને વગર વાંકે માર્યો એટલે પછી અન્યાય લાગે, અસમાધાન રહે અને પછી રિએક્શન ઊભા થાય. હવે સમાધાનની આધ્યાત્મિક દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ, કહો હું શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા, આ પ્રકૃતિ આપે છે, આ પ્રકૃતિ લે છે અને હિસાબ પૂરા થાય છે, એવું સમાધાન સમજીને રાખો તો પછી દોષિત નહીં દેખાય. અથડામણ, અથડામણમાં નવી અથડામણ ઊભી નહીં થાય. પાછલી અથડામણનું ફળ આવ્યું, અત્યારે નવા બીજ નહીં પડે અથડામણના. દીપકભાઈ, આપણે કહ્યું ને કે સહન કરતાની સાથે વેર રાખ્યા વગર રહે નહીં, એટલે એક તો પોતાની જ નબળાઈ અને પોતાનાથી સહન નથી થતું ને પોતે જ વેર રાખે. એને સહન એ ના કે મારી પાસે 5,000 લઈ કેમ ગયો, લઈ ગયો 25,000 તો લીધે, 50,000 તે લીધે લે કેમ ભૂલી જાય છે, તો કે એ ભૂલી જાય છે કે મારા મફતિયા પડાઈ ગયો, મને અન્યાય કર્યો, મારા ખોટા લઈ ગયો. આજે એ જ દુઃખ છે ને, કે એને સમાધાન નથી મળતું કે કેમ મારા જીવનમાં આવું બન્યું. ત્યારે જ્ઞાનીઓ કર્મ બીજ, કર્મફળ, કર્મફળ પરિણામ, બધા પૂર્વાપર સંબંધ એમને ખ્યાલમાં છે, માટે સમાધાન રહે છે, કોઈ દોષિત જ નથી. આજે મહાવીર ભગવાનને બારું ઠોકાયું તો લોકો કે અન્યાય કર્યો, તો કે ના, મેં પહેલાં શિશુ રેડ્યું હતું એનો દંડ આજે આવ્યો, તો સમાધાન થઈ ગયું એમને, પછી કંઈ આટી રાખવાની રહી જ નહીં. જગત વેરથી જ બંધાયું છે. હા, તમે એને સરસ નાસ્તો કરાવીને છોડી દો તો કશું તમને આક્ષેપ નહીં મૂકે, અને ખાવા ખાવા આવ્યા છો નલાયક માણસો જતા રહીથી, તો કે તમે મને હું જોઈ લઈશ. એટલે એને સુખમાં બહુ આંટી નથી રાખતો, દુઃખમાં વેર રાખે છે. દુઃખ પડે એટલે વેર રાખે. કોઈ જીવ દુઃખી થવા માટે આવ્યો નથી, એ ધણી હોય, છોકરા હોય, બાપ હોય, વાઇફ હોય, કોઈ દુઃખ સહન કરવા માટે આવ્યો નથી. બધા સુખી સુખી થવા જ પડે છે ને. છોકરું નથી તો દુઃખ છે, એટલે છોકરું થાય તો સુખ, એ સુખ થવા માટે બાળકોને બધું ઉછેરે છે ને. અને એ ત્યાંથી જો દુઃખ આવ્યું ને, બહુ મોટી આંટી પડે છે પછી એને. આ સંસારનું સ્વરૂપ જ આવું છે. એટલે આપણે આ દુઃખમાં નવા બીજ ન પડે અને આત્મામાં પેસતા જઈએ, એ કળા શીખી લેવાની છે. જગતના લોકો દુઃખમાં નવા બીજ નાખે અને સંસાર વધારે. હવે સંસાર ઘણા દુઃખ એ પહેલાંનું પેમેન્ટ છે. માન ખાધું એનું રીપેમેન્ટ અપમાન, મોહ કર્યો એનું રીપેમેન્ટ માર, કપટ કર્યું એનું રીપેમેન્ટ માર આવશે, મોહના ફળ માર પડશે. એટલે બધા આપણા જીવનમાં કોઈ પણ દુઃખ આવે છે ને, એ ગેરકાયદેસર નથી, પોતાની ભૂલનો દંડ છે. અને એ સમાધાન નહીં મળવાથી નવું પાછું બીજ નાખે છે. અને એને અહીં દુઃખ પડ્યું, અમદાવાદમાં દુઃખ પડ્યું, તો કે મુંબઈ જઈ તે એટલે સુખી થઈશ. એને ખબર નથી કે મુંબઈમાં દુઃખ પડશે ત્યારે પાછું બીજું શોધવા જવું પડશે. એની કરતાં આત્મા ભણી જાઓ. પાન નંબર 52. અજ્ઞાન દશામાં તો સહન કરવાનું હોય છે, પછી એક દાડો સ્પ્રિંગ ઉછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે, એવો જગતનો કાયદો જ નથી કે કોઈને લીધે આપણે સહન કરવું પડે. આ એક એક વાક્યો સમજવા જેવા દાદાના, એટલા બધા સિદ્ધાંતના સૂત્રો જેવી વાતો છે કે કોઈને લીધે આપણને સહન કરવું પડે એવું બનવાનું જ નથી, કોઈને લીધે હોતું જ નથી. બધાને આક્ષેપ મૂકે, તારે લીધે મને આટલું કરવું પડ્યું, તારે લીધે આ તે આવું કર્યું તેથી મને આ દુઃખ. ના, કોઈ દાડો આ વાક્ય ભૂલે ચૂકે બોલાય એવું નથી. કેમ, તો કે ભોગવે તેની ભૂલ કોનો વાંક કાઢીશું. જે કંઈ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે એ આપણો હિસાબ હોય છે, પણ આપણને ખબર નથી પડતી કે આ કયા ચોપડાનો ક્યાંનો માલ છે. એટલે આપણે એમ જાણીએ છીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો, નવો કોઈ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનથી તપાસ કરી લેવી કે સામો શુદ્ધાત્મા છે. આ જે આવ્યું તે મારા કર્મના ઉદયથી આવ્યો છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ ઇટ સેલ્ફ જ પઝલ સોલ્વ કરી આપે. આપણને આ જ્ઞાન ઇટ સેલ્ફ પઝલ સોલ્વ કરી આપે. બોલો, આ જ્ઞાન તમે પેલું અજ્ઞાન પઝલ ઊભું કરી આપે છે. તમે જ્ઞાન હાજર રાખશો તો પઝલ સોલ્વ થઈ જશે. પણ આમાં એક એક વાક્ય સમજવા જેવા છે કે જે કંઈ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે એ આપણો જ હિસાબ હોય છે. બોલો, પણ આપણને ખબર પડતી નથી કયા ચોપડાનું છે, કઈ રીતે આ બન્યું. મેં માન ખાધું તેથી અપમાન આવ્યું, મેં ધાર્યું કર્યું તેથી માર પડ્યા, મોહ કર્યો તેથી માર પડ્યા, એ કયું કારણ છે? કારણ આપણા જ કશાયો ગુનો ઊભો કરે છે અને આ જ કશાયોને પછી દંડ આવે છે. તે સમજાતું નથી કેવી રીતે મને આવ્યું. ધીરેલો નવો કોઈ ધીરે જ નહીં, ધીરેલો માલ જ પાછો આવે છે. અને પાછું આપણી પાસે જ્ઞાન છે, એટલે કે હું શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા, અને આ
દીપકના એના કર્મનો શાપ આવ્યો અને ચંદુ એ મોકલે છે, એ નિમિત્ત છે, એનો દોષ નથી. એક્ઝેક્ટ જ્ઞાન ગોઠવાય ને તો સહન કરવા જેવું હોતું જ નથી. સમાધાન રહે અને પઝલ સોલ્વ થઈ જાય. પછી પ્રશ્ન કરતા, એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો તે પાછો આવ્યો એમ ને? દાદાશ્રી, એ પોતે શુદ્ધાત્મા છે અને આ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ આ ફળ આપે છે. આપણે શુદ્ધાત્મા છીએ, એ પણ શુદ્ધાત્મા છે. હવે બંનેને વાયર ક્યાં લાગુ થયો છે? આ પ્રકૃતિ ને તે પ્રકૃતિ બંને સામસામી બધા હિસાબ ચૂકવે છે. એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય તે પેલો આપે કંઈક. માટે આપણે કહ્યું કે આપણા કર્મનો ઉદય છે અને સામું નિમિત્ત છે, એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઈ ગયો. આ સોલ્યુશન હોય ત્યાં પછી સહન કરવાનું રહે જ નહીં ને? આ સોલ્યુશનની રીત બતાડી દીધી, સમાધાનની રીત. અને આ સમાધાનની રીત જ્યારે ત્યારે લાવ્યા વગર છૂટકો જ નથી. આ બહુ મોટી ચાવી છે દાદાની, અને છે તત્વદ્રષ્ટિ સાથે વ્યવહારનો. મેં 5 લાખ આપ્યા તો મારે આપવાનો કર્મનો હિસાબ હતો, એને લેવાનો કર્મનો હિસાબ હતો, અને આ જ મોમેન્ટે પૂરો થાય છે. પછી એને આપવાનું કર્મ હશે તો આવશે, મારે લેવાનું કર્મ હશે તો લઈશ. એટલે તો એણે આપ્યા અને મારે લેવાનું કર્મ ના હોય ને તો બીજી સેકન્ડે પાછું કજું કપાઈ જશે. તો હો હો થાય ને એમાં બધા ટોળી ઉપાધિ કરાવે ને આપણે ભાગવું પડે ને પેલા પૈસા રહી જાય, અડી ના શકીએ આપણે. એટલે આ એક્ઝેક્ટ છે આ. અને આ જળ તત્વનો એવો જબરજસ્ત હિસાબ હોય છે પરમાણુનો, એક આપે એક લે, પૂરણ ગલન એક્ઝેક્ટ થાય છે, બોલો. અને એમાં એમાં આપણે જાગૃતિ રાખવાની કે ભાઈ આ પ્રકૃતિ આપે છે, પેલી પ્રકૃતિ લે છે, પેલી આપે છે, આપણે લે છે, હું જુદો અને તું જુદો, તું શુદ્ધાત્મા અને હું શુદ્ધાત્મા. અને આ હિસાબ પૂરો થયો પછી સમાધાન રહે જ, પછી દોષિત દેખાય જ નહીં. અને જો સામો દોષિત દેખાય છે તો આપણે ગોઠવણીમાં, જ્ઞાનની ગોઠવણીમાં કચાશ છે. પછી અને આપણી પાસે આ તો જો જ્ઞાન ના લીધું હોય એની માટે, જ્ઞાન લીધેલું હોય પણ જ્ઞાન જો એક્ઝેક્ટ હોય ને બન્યું એ વ્યવસ્થિત, આજ્ઞા એક્ઝેક્ટ લાવો ને તો બન્યું એ વ્યવસ્થિત. આ ફાઇલ ઊભી થઈ છે સંભાવે, અથડામણ ટાળો એટલે શું? તો કે ફાઇલ ઊભી થઈ છે, મારે સંભાવે નિકાલ કરો છો. અને એ જ્ઞાન આજ્ઞા ના ગોઠવાતી હોય તો લોઅર સ્ટેજમાં અથડામણ ટાળવી છે, એડજસ્ટમેન્ટ લેવા છે, એટલે એ નિયરર જ થઈ ગયું. જે બન્યું તે ન્યાય, તો કે બન્યું એ વ્યવસ્થિત, એ નજીકની આજ્ઞા જ થઈ ગઈ. એને ટેકો આપે છે અથડામણ ટાળો, એ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની આજ્ઞાને સપોર્ટ આપનારી છે. પછી સહન કરવાથી શું થશે? આવો કોઈ ફોડ નહીં પાડો તો એક દાડો એ સ્પ્રિંગ કૂદશે. કૂદેલી સ્પ્રિંગ તમે જોયેલી? મારી સ્પ્રિંગ બહુ કૂદતી હતી. ઘણા દાડા હું બહુ સહન કરી લઉં ને પછી એક દાડો ઉછળે તો બધું ઉડાડી મૂકું. આ બધું અજ્ઞાન દશાનું, મને એનો ખ્યાલ છે. એ મારા લક્ષમાં છે એટલે તો કહી દઉં ને કે સહન કરવાનું શીખશો નહીં. એ અજ્ઞાન દશામાં સહન કરવાનું હોય, આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું, એનું કારણ શું? ચોપડામાં પદ્ધતિસરનું જોઈ લેવું, કોઈ વસ્તુ ચોપડા બહારની હોતી નથી. આ સોલ્યુશન એમનું, આપણે ફોડ પાડી લેવો કે આનું પરિણામ શું, એનું કારણ શું. અને હજુ પરિણામનું પરિણામ આવતું હોય છે. જેમ પેલી આગળ વાત હતી ને કે જૂઠું બોલવું જ જોઈએ, કામ પતાવવા જોઈએ ગમે ત્યાં આડું અવડું કરીને, તે ગયા ભાવનો અભિપ્રાય. એટલે આ ભાવમાં જૂઠું બોલવાની પ્રકૃતિ ઊભી થાય, વ્યવહાર બને, કામ પતાવે ખરો જૂઠું બોલીને, પછી કર્મફળનું પરિણામ આવે. કર્મફળ પરિણામ ત્યાં લોકો કહેશે બહુ જૂઠો મળે, શું બદબોઈ કરે લોકો, ત્યારે પાછું એટલે બે પરિણામ આવે છે, કર્મફળ કર્મફળ પરિણામ. અને ત્યારે આપણે સમાધાન રહેવું જોઈએ, મેં પેલું ગયા ભાવનો અભિપ્રાય તેનો દંડ આવ્યો છે, કોઈનો દોષ નથી એમાં. અને આમ ચોપડા બહારની વસ્તુ હોતી જ નથી. કર્મોનો હિસાબ કોઝિસ નાખ્યા છે તેથી ઇફેક્ટ આવે છે, કોઈનો દોષ નથી આમાં. અને વી પોતે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ પોતાના જીવન માટે છે, પોતાની કોઈ પણ અસરો ઊભી થાય એની જવાબદારી પોતાની છે. પછી પાન નંબર 53, હિસાબ ચૂકતે એડી, હિસાબ ચૂકતે કે કોઝિક પડ્યા. પ્રશ્ન કરતા, નવી લેવડ દેવડ ન થાય એ કેવી રીતે બને? દાદાશ્રી, નવી લેવડ દેવડ કોને કહેવાય? કોઝિસને નવી લેવડ દેવડ કહેવાય? આ તો ઇફેક્ટ જ છે ખાલી. બોલો, કોઝિસને નવી લેવડ દેવડ કહેવાય, ઇફેક્ટ છે આ બધું. જેટલું 5 ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે બધી ઇફેક્ટ. અને ઇફેક્ટ આપણે પૂર્વે નાખેલા કોઝિસની
આજે ઇફેક્ટ આવે છે, એમાં નિમિત્ત દ્વારા ઇફેક્ટ આવે છે. આ બહુ જ વિજ્ઞાનની ચાવી છે કે ભાઈ આ કોઝિસ એટલું બધું સૂક્ષ્મ હોય છે કે દેખાય એવું નથી, અને જે દેખાય છે એ બધી ઇફેક્ટ રૂપ છે. આ જે બને છે તે બધું ઇફેક્ટ જ છે, અને કોઝિસ અદર્શનીય છે. ઇન્દ્રિયથી કોઝિસ દેખાય નહીં, જે દેખાય છે એ બધી ઇફેક્ટ છે. એટલે આપણે જાણવાનું કે હિસાબ ચૂકતે થયો, નવું જે થાય છે તે તો અહીં થઈ રહ્યું છે, તે અત્યારે ના દેખાય, એ તો જ્યારે પરિણામ પામે ત્યારે. હજુ એ તો મેળમાં લખેલું નથી, નોંધવહીમાંથી હજુ તો ચોપડામાં આવશે. પ્રશ્ન કરતા, આગળના ચોપડાનો અત્યારે આવે છે? દાદાશ્રી, હા. પ્રશ્ન કરતા, આ અથડામણ થાય છે તે વ્યવસ્થિતના આધારે હશે ને? દાદાશ્રી, હા, અથડામણ તે વ્યવસ્થિતના આધારે ખરી, પણ એવું ક્યારે કહેવાય? અથડામણ થઈ ગયા પછી આપણે અથડામણ નથી કરવી તો આપણો નિશ્ચય હોય. સામો થાંભલો દેખાય એટલે આપણે જાણીએ કે થાંભલો આવે છે, ફરીને જવું પડશે. અથડાવું તો નથી, પણ એમ છતાં અથડામણ થઈ જાય ત્યારે આપણે કહેવું વ્યવસ્થિત છે. પહેલેથી વ્યવસ્થિત છે માણીને હેંડીએ તો વ્યવસ્થિતનો દુરુપયોગ થયો કહેવાય. થઈ જાય છે વ્યવસ્થિત, અને કરવી નથી એ નિશ્ચય, એમાં જાગ્રત રહેવું છે. મારે 100% નિશ્ચય છે જ અથડામણ કરવી નથી, અથવા બીજી ભાષામાં 100% નિશ્ચય છે ફાઇલ જોડે સંભાવે નિકાલ જ કરવો છે. નિશ્ચય એ આપણો ભાગ છે, નથી કરવી અથડામણ. અને થઈ જાય છે એ વ્યવસ્થિત, થઈ ગયા પછી પાછું કહેવાય કે બનવી એ વ્યવસ્થિત. થઈ રહી હોય ને ત્યારે તો નથી અથડામણ કરવી, ટાળવી છે, એવો જ જાગૃતિ રાખવાની છે. પછી હેડિંગ, ન્યાય સ્વરૂપ ત્યાં ઉપાય તપ. પ્રશ્ન કરતા, અથડામણ ટાળવાની, સંભાવે નિકાલ કરવાની આપણી વૃત્તિ હોય છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે તો શું કરવું આપણે? દાદાશ્રી, કશું જ નહીં, એ આપણો હિસાબ છે, તો આપણે તેનો સંભાવે નિકાલ કરવો એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું, 54, અને આપણે આપણી મેળે આપણો પઝલ સોલ્વ કર્યા કરવો. આપણે આપણી મેળે આપણું પઝલ સોલ્વ કર્યા કરવું. પેલો હેરાન કરે છે, પેલો અપમાન કરે છે, એટલે આપણને બી પઝલ ઊભું થાય, ગૂંચવાડો, કેવું આમ કરે છે, એ કેમ આમ કરે છે, એનું સમાધાન આપણે કરવાનું છે. ઓ, મેં મોકલેલું પાછું આવ્યો, અને અપમાન તો મહાન ઉપકાર માનો, મારો અહંકાર કોણ લઈ જશે, એ અહંકાર મારો તોડી આપે છે, ઉપકારી છે. એટલે આપણું પઝલ આપણે સોલ્વ કર્યા કરવાનું, સામાને હલાવ્યા વગર, એને દોષિત જોયા વગર, એની સાથે કોઈ ડખો ડખલ કર્યા વગર. પછી પ્રશ્ન કરતા, સામો માણસ આપનું અપમાન કરે તે આપણને અપમાન લાગે તેનું કારણ આપણો અહંકાર છે? દાદાશ્રી, ખરી રીતે સામો અપમાન કરે તે આપણો અહંકાર ઓગાળી નાખે છે, અને પેલો ડ્રામેટિક અહંકાર જેટલો એક્સેસ અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે? આ કર્મો છૂટવા દેતા નથી. આપણને તો નાનું બાળક સામું હોય તોય કહીએ હવે છુટકારો કર. એટલું બધું આ જગતથી છૂટવા જેવું છે, અને પેલો છોડાવી આપતો હોય તો પછી આપણે માગણી કર્યા વગર છોડાવે છે તો મહાન ઉપકાર માનો, કોણ એની જવાબદારી પર આપણો કચરો સાફ કરી આપે? એટલે આ, અને તે પાછો જે અહંકાર આપણે કાઢી નાખવો છે, એક્સેસ અહંકાર ને ઓગાળી આપે છે. આપણા આત્માનું કંઈ અજ્ઞાન ઓગળે છે, જ્ઞાન કંઈ બગડવાનું નથી, બળવાનું નથી, ઉલટાનું. ખરેખર તો આપણે કેવું જોઈએ, મારો છુટકારો કર, મને છોડ. કેટલું બધું જેને છૂટવાની જ તમન્ના છે એ પછી એડજસ્ટમેન્ટ, દાદા એટલી બધા એડજસ્ટમેન્ટ બતાડે છે, આમ કે ને છૂટવાની તમન્ના છે કે ભાઈ છૂટવું જ છે, તો પછી બધા સોલ્યુશન આપણને ફિટ થયા જ કરશે. એને લડવાડ વધારવી છે ને એને એકે ફિટ નહીં થાય પછી. અને અહંકારને કેવું છે, રિએક્શનને ભાન નથી પડતું કે હું લડાઈ કરીને મારું હિસાબ વધારું છું કે હું છૂટી રહ્યો છું. આપણે જાગૃતિ રાખવાની, મારે છૂટવું છે, એડજસ્ટમેન્ટ લેવા છે. અને એક એક સોલ્યુશન કેટલા સુંદર આપણને મળે છે, તો જ્ઞાનની દ્રષ્ટિએ અને રિલેટિવલી પણ. હજુ આગળનું વાક્ય વાંચીએ, જો કેટલું જબરજસ્ત છે. તમને કોઈએ અન્યાય કર્યો ને તમને એમ થાય કે મને આ અન્યાય કેમ કર્યો, તો તમને કર્મ બંધાય, કારણ કે તમારી ભૂલને લઈને સામાન્ય અન્યાય કરવો પડે છે. હવે અહીં મતિ ક્યાં પહોંચે? આપણી ભૂલને લઈને સામાન્ય અન્યાય કરવો પડે છે. હવે આ દુનિયામાં આ સત્ય લોકો સ્વીકારે? આ તો જ્ઞાન દ્રષ્ટિ પછી સ્વીકાર થાય કે આપણી ભૂલ
તો દંડ આપવા માટે નિમિત્ત બને છે. જેમ વાવમાં બોલીએ તું ચોર છે, તે વાવ પછી દિવાલો પડઘા આપે, દિવાલો કેમ મને ચોર કહે છે, મેં શું બગાડ્યો, એટલે તું બોલ્યો હતો, તો કે હા, તો દિવાલો તને પડઘા આપે છે. જેવા જીવતા માણસો આપણો હિસાબ આપણને પાછો આપે છે, એમાં અન્યાય કરનારનો દોષ નથી, અન્યાય ભોગવનારનો દોષ, ભોગવે તેની ભૂલ, બન્યું એ ન્યાય. પણ આ આવી બધી વિતરાગોની દ્રષ્ટિ આ હતી કે મને કાનમાં બરું ઠોકાયું તો મેં ભૂલ કરેલું એનો દંડ છે, ગોવાળનો દોષ નથી, ત્યારે છૂટ્યા, મોક્ષે જઈ શક્યા. એટલે અન્યાય કરનાર લોકોને એમ દેખાય, જગતને લોકોને કે અન્યાય કરે છે, જ્ઞાનીઓ કે જેના હિસાબ પૂરો થયો અને વ્યવનો છુટકારો થાય છે, એ કર્મ પૂરું કરે છે. આપણે હવે જો અંદર અજ્ઞાન હોય તો આપણે નવું બાંધીએ, એને અજ્ઞાન હોય તો એ બાંધે, એને જ્ઞાન હોય તો એ છૂટે છે, આપણને જ્ઞાન હોય તો આપણે છૂટીએ છીએ. પછી જગત તો કકળાટ કરી મળે, ભગવાનની ભાષામાં કોઈ ન્યાય કરતું નથી અને અન્યાય કરતું નથી, કરેક્ટ કરે છે. હવે આ લોકોની મતિ ક્યાંથી પહોંચે? ઘરમાં મતભેદ ઓછા થાય, વાંચગળ ઓછી થાય, આજુબાજુનો પ્રેમ વધે તો સમજીએ કે વાતની સમજણ પડી, નહીં તો વાતની સમજણ પડી નથી. આજુબાજુનાનો પ્રેમ વધે, મતભેદ ઓછા થાય, ભાંજગળ ઓછી થાય, અને આ આપણે જે એડજસ્ટમેન્ટ લઈએ છીએ, જ્ઞાન ગોઠવીએ છીએ, સોલ્યુશન લાવીએ છીએ, એ સમ્યક રીતે થાય તેનું પરિણામ આવે. મતભેદ ઘરમાં ઓછા થાય, ભાંજગળ ઓછી થાય, આજુબાજુવાળાની એમ લાગે પ્રેમ એમનો આપણી પ્રત્યે વધે. એટલે આ બધી આ સોલ્યુશનની રીત બતાડી, અને સોલ્યુશનનો જો સાચો રસ્તો હશે તો પરિણામ શું આવે એ પણ દાદા બતાડી જાય છે. પછી જ્ઞાન કહે છે તું ન્યાય ખોળીશ તો તું મૂર્ખ છે, માટે એનો ઉપાય છે તપ. હા, એટલે આ બુદ્ધિ કુદાકુદ કરી મૂકે તો તપ કરો ત્યાં સુધી. આમ કેમ મારી જોડે લોકોએ ટાપસી પૂરે, તમે કશું બોલતા નથી, તમારે ભાઈ જમીન પડાવી લીધી, આમ કરો તેમ કરો, તોફાન ઊભા કરે, તો આપણે ભાઈ તપ કરો અંદર, આપણી બુદ્ધિ અહંકાર કુદાકુદ કરી મૂકે તોય તપ કરો. પછી કોક તમને અન્યાય કર્યો હોય તો તે ભગવાનની ભાષામાં કરેક્ટ છે, જે સંસારની ભાષામાં ખોટું કર્યું એમ કહે છે. આ જગત ન્યાયરૂપ છે, ગપ્પું નથી, એક મચ્છર પણ એમને એમ તમને અડે એમ નથી, મચ્છર અડ્યો માટે તમારું કંઈક કારણ છે, બાકી એમને એમ કોઈ સ્પંદન પણ તમને અડે તેવું નથી, તમે સંપૂર્ણ સ્વતંત્ર છો, કોઈની આડકીલી તમને નથી. જીવનના એટલા બધા ઝીણા ઝીણા અનુભવ લઈ અને દાદાએ તારણ કાઢ્યું કે કયા આધારે બધું બને છે. આ એક એક નાની વસ્તુનું સમાધાન પોતે મેળવ્યું, અનુભવ્યું, અને પછી આપણને આ સોલ્યુશનો બતાડે છે કે ભાઈ આ કયા આધારે, એક મચ્છર પણ એમને મળી શકે નહીં હિસાબ વગર, અને અડ્યું માટે હિસાબ છે, એક્ઝેક્ટ હિસાબ છે. એટલે કોઈ કહે ને કે આ હિસાબ પૂરા થવા માટે આપણું આજનો આ દેહ એ પૂર્વના હિસાબ પૂરા કરવા માટે છે, અને હિસાબ પૂરો થતો થતો પૂરો થયો એટલે પછી દેહમાંથી આપણે છૂટા, પટાછડી દેહને મૂકી આવે. પછી પ્રશ્ન કરતા, અથડામણમાં મૌન હિતકારી ખરું કે નહીં? દાદાશ્રી, મૌન તો બહુ હિતકારી કહેવાય. પ્રશ્ન કરતા, પણ દાદા બહાર મૌન હોય પણ અંદર બહુ ઘમાસાણ ચાલતું હોય તેનું શું થાય? પાન નંબર 55. ઘમસાણ ચાલે અંદર તો શું સમજવું, કે કામનું જ નહીં. બોલો દાદાશ્રી. એ કામનું નહીં, મૌન તો પહેલામાં પહેલું મનનું જોઈએ. અને મનનું મૌન ક્યારે આવે? આપણે જ્ઞાન હાજર હોય, સમાધાન થાય, ઓહો એમનો દોષ જ નથી, એટલે મન પણ રિએક્ટ ના થાય, સમાધાનથી વિલય થતું જાય. અને સમાધાન જ્ઞાનથી મળે તો મને વિલય થાય, પછી કોઈ મનના સ્પંદન ઊભા ના થાય. અને એક પણ સ્પંદન વગરનો એક દાડો ગયો ને, એ આખા દાડાની આપણે આજના દિવસની કમાણી. એમ એક એક દિવસ આપણો વિષયના સ્પંદન ના થવા જોઈએ, કશાયનો સ્પંદન ના થવું જોઈએ, કોઈ વ્યક્તિ માટે નેગેટિવ સ્પંદન ના થવું જોઈએ, એ આપણી કમાણી. અને એ રોજે રોજ આપણે જોવાનું કે આજના દાડામાં કંઈ સ્પંદન થયું નથી ને, તો આપણે એટલી કવાયા કહેવીશું, થયું હોય તો ભૂસી નાખવાનું, પાછું ફરી જવાનું. અને થાય એવું છે આપણા વિજ્ઞાનથી, એ ધ્યેય નક્કી કરીને ચાલ્યા હોય ને, વર્ષે બે વર્ષે પાંચ વર્ષે એ દશા આવીને ઊભી રહે જ. પછી હેડિંગ, ઉત્તમ તો એક્ઝેસ્ટ એવરીવે. પ્રશ્ન કરતા, જીવનમાં સ્વભાવ નથી મળતા એથી અથડામણ થાય છે ને? દાદાશ્રી,
અથડામણ થાય તેનું નામ જ સંસાર છે. પ્રશ્ન કરતા, અથડામણ થવાનું કારણ શું? દાદાશ્રી, અજ્ઞાનતા. પ્રશ્ન કરતા, એકલું શેઠ જોડે અથડામણ થાય એવું નથી, બધા જોડે થાય છે તેનું શું? દાદાશ્રી, હા બધા જોડે થાય, અરે આ ભીંત જોડે થાય. પ્રશ્ન કરતા, એનો રસ્તો શું હશે? દાદાશ્રી, અમે બતાવીએ છીએ, પછી ભીંત જોડે પણ અથડામણ ન થાય. આ ભીંત જોડે અથડામણ, તેમાં કોનો દોષ? જેને વાગ્યું તેનો દોષ, એમાં ભીંતને શું? ચીકણી માટી આવે અને તમે લપસ્યા, એમાં ભૂલ તમારી. ચીકણી માટી તો નિમિત્ત છે, તમારે નિમિત્તને સમજીને મય આંગળા ખૂંચી દેવા પડે. ચીકણી માટી તો હોય જ, અને લપસવાનું એ તો એનો સ્વભાવ જ છે. આ બધા સાધારણ નાના નાના દ્રષ્ટાંતો પરથી મૂળ નિમિત્ત કેવી રીતે નિર્દોષ કેવી રીતે જોવો, પોતાની ભૂલનો હિસાબ આવ્યો એ સમજાવવા માટેના દ્રષ્ટાંતો છે બધા. જેમ ભીંતને વાગ્યું, ભીંત જોડે અથડાયા, તો ભીંતનો દોષ કાઢીએ છીએ કે પોતાની ભૂલ સમજીએ છીએ? એમાં બે હોય છે, કાં તો નંબર હોય, કાં તો અંધારું હોય. અંધારું હોય એ અજ્ઞાનતા, અને અજ્ઞાનતાથી ભીંત જોડે અથડાઈ જાય છે, એના જેવી વાત. દીપકભાઈ, આપણે દાદાએ કહ્યું ને કે જગત સંપૂર્ણ ન્યાય સ્વરૂપ જ છે, તો એ દાદા કેવી રીતના કહી શકે? કારણ કે એમને કઈ સમજ, પોલીસ વાળો જેલમાં લઈ જાય છે તો અન્યાય હશે કે ન્યાય હશે? દાદાના જ્ઞાનથી ન્યાય કહેવાય, દાદાના જ્ઞાનથી નહીં, આ સંસ્થાના ન્યાયથી. એને ભૂલ કરી એટલે જવું પડે, તો બસ એટલું જ વાત સમજવાની છે કે આ પોલીસ વાળો આમ તો આમ રોજ ફરતો હોય, કોઈ દળ ના, પછી એક દળો પકડાય તો ભાઈ કેમ તો ભેળસેળ કરી ઘીમાં પકડાય, પછી એને લઈ જાય. એટલે આ સંસારમાં એક ભૂલ વગર પોલીસ વાળો અડી શકે એમ નથી. તો આ સંસારમાં કોઈ વ્યક્તિ દુઃખ આપે ને એની તાકાત નથી, ભૂલ નહીં હોય તો અડી ના શકે. અને ભૂલ છે તો બોલો, આ મચ્છર કહે છે ને, મચ્છરદાની મચ્છર પેસીને કેડી જાય, હિસાબવાળું જગત. તો અહીંયા પોલીસ વાળો અડી શક્યો, મારે છે, પકડી જાય છે. જેમ એવા જીવનમાં બધી વ્યક્તિઓ કોઈ આક્ષેપ આપે છે, કોઈ દુઃખ આપે છે, કોઈ ગાળો માંડે છે, કોઈ આપણો છેતરીને પૈસા પડાવી જાય છે, તો હિસાબ. કોઈ દબડાવીને ધાર્યું કરી આપણી ઉપર, તો હિસાબ નહીં. પહેલાં ભાઈ કહેતા ને કે 14 કલાક કામ કરાવે છે, તો હિસાબ. અને હવે બધા આપણે માથે ચડી બેઠા છે, પહેલાં હું બધાને દબડાવતો હતો, હવે બધા મને દબડાવે છે, તો હિસાબ. તો અમુક સાંધા મળે કે આ ભાવનું આ ભાવમાં આવ્યું છે, બાકી આ ભાવનું ના આવ્યું હોય ને તો અમે જ અનુપાસના ચોપડાનું છે. જગત એટલે આમ જગત ન્યાય સ્વરૂપ છે એવું બધા જ સિચ્યુએશનમાં, એવું બધા જ બધી જ જગ્યાએ, બધી 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 જેટલી આપણી નજર નથી પહોંચતી એ બધી જગ્યાએ પણ એટલું જ ન્યાય સ્વરૂપ છે. જેટલું પહોંચે છે ને એ નથી પહોંચતી ત્યાંય ન્યાય જ ચાલી રહ્યો છે. કારણ શું છે? તમે પોતે મૂળ સ્વરૂપે આત્મા છો, આત્મા થઈ અને વિતરાગ રહેવાનું હતું જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાયક પદમાં. અને તમે માન્યો કે હું ચંદુ, એટલે પછી ચંદુ થઈને પછી મને આ જોઈએ આ ના જોઈએ, પછી સારો ઉપર રાખ ખરાબ ઉપર દ્વેષ, એટલે પછી ગુનેગાર થયા, પછી ગુનાનો દંડ આવે છે. હવે ગુનાનો દંડ આવે એમાં કોનો દોષ કાઢવો તમે? અને આજે દંડ આવે ત્યારે પાછો વિતરાગ થાવ કે આ કોને દંડ આવ્યો, હું જુદો, નવો દંડ ઊભો કરવો, નવો ગુનો ઊભો કરવો નથી, જૂનો દંડ ભોગવી લઈશું, તો છુટકારો થતો જાય. એટલે એક જ વાક્ય દાદા કહે, કોઝિસ વગર ઇફેક્ટ આવે નહીં. કોઈ પણ આ બધા બેઠા હોય ને તબા, એટલે પેલો ઉપરનું બોલ્ટ પડે ને બરોબર આપણા ટાલકામ પડે. હવે કામ કરનારની ભૂલ, આ ખુરશી મૂકનારની ભૂલ, કે તમે એકદમ આગળ બેસી, કે તમારી ભૂલ, કોનો વાક કાઢશો? અને કહેશો હું મારે માથે જ બોલ્ટ પેલું નટ પડ્યું બરોબર માથે, પડે એવું છે નહીં, ચાલશે. કોનો વાક કાઢશો? એટલે આપણા અંદરના પરમાણુ, જેમ ખોરાકમાં અંદરના પરમાણુ માગે છે અને બહારથી ખોરાક ભેગો થાય છે ને, એક્ઝેક્ટલી આ લોખંડના પરમાણુ વાગવાના અંદરથી માગે છે ને બહારથી ભેગા થાય છે. ગાળોના પરમાણુ ત્યાંથી નીકળે છે ને, પણ આપણે અંદરથી માગે છે ને બહારથી ભેગા થાય છે. એટલું બધું સૂક્ષ્મ સાયન્સ છે. અને પછી આપણને સમાધાન મળતું નથી, કેમ આવું થયું, માટે આણે કર્યું દેખીએ છીએ, એ કરતો નથી, એનું લીકેજ શબ્દો નીકળે છે, પોતે બોલતો જ નથી, શુદ્ધાત્મા બોલી શકે જ નહીં. આ પ્રકૃતિમાંથી નીકળે છે અને આ પ્રકૃતિ સ્વીકારે છે અને હિસાબ પૂરો થાય છે.
આની પર તો ખૂબ વિચારણા કરી છે. આ ચાર પાનામાં તો એટલી બધી વાતો છે, રહસ્ય જ્ઞાન છે, એ આખી જિંદગીનું આપણું સોલ્યુશન રહે ગમે તે પરિસ્થિતિમાં. પછી દીપકભાઈ, ચોપનમાં પાના કહે છે ને કે તમારી ભૂલને લઈને સામાન્ય અન્યાય કરવો પડે છે, તો એ સમજાવજો ને કે આપણી ભૂલ હોય સામો એ કઈ રીતે હિસાબ શું હોય? ના ના, બિચારો નોકરી કરીને 5,000 પગાર લઈને ઘેર જતો હોય અને બસમાં એનું ગજવું કપાય તો કોનો વાંક કાઢે? લોકો ગજવું કાપી નાખ્યું બિચારાનું, નોકરિયાત માણસને 5,000 ગયા અને પેલા પકડાય તો મારી મારીને કૂચો કરે પેલાનો. હવે આને પેલાનું ગજવું કપાયું તો ખરેખર આનું જ કેમ કપાયું? બસમાં 50 માણસો તો કોઈનું ના કપાયું. આ 2,000 અહીં પડ્યા હતા, 5,000 અહીંયા હતા, 5,000 જ કેમ ગયા? એટલે આની પાછળ કંઈ કારણ છે, કારણ વગર કાર્ય થતું નથી. એટલું તો ખાતરી વાત છે ને કે વિધાઉટ કોઝ ઇઝ ઇફેક્ટ આવે ના. આપણા ખેતરમાં દાણો નાખ્યો જ ના, એનું ઉગે એવું બને જ નહીં ને. નાખ્યો છે માટે ઉગ્યો, પછી પાણી, જમીન, વરસાદ બધું ઉગાડે ને. એની પાછળનું સાયન્સ શું હોય કે ભાઈ આ એવું શું આપણે અંદર ફિર અજ્ઞાનતામાં એવું દિલાખી દીધા હોય? અહંકારે ગુનો કર્યો છે. એ શું કે તમે આત્મા છો, આત્મા તરીકે રહો, ધણી થયા, બાપ થયા, નોકર થયા, શેઠ થયા અને અહંકાર કર્યો એટલે પછી અહંકારને પાછો વાળવા માટે કુદરત ફટકા મારે છે. આ પૈસા મારા છે તો કે છોડાવે, તો કે નોય મારા, જેનું ગયું એ મારું નોય, મારું કોઈ દળો જાય નહીં, જાય એ મારું નહીં. આત્મા તરીકે રહેવા માટે આ કુદરત તમને સહાય કરે છે અને તમે જેટલો અહંકાર કરો છો એને ફટકા મારીને પાછું મોકલે છે તમને, ઘેર જાઓ પાછા. અને અહંકાર એકલો કરતા નથી, અહંકારથી પછી ક્રોધ કરીએ, માન કરીએ, મોહ કરીએ, લોભ કરીએ, ધાર્યું કરીએ, બીજાનું પડાવી લેવા સુધી જાય, અણહકનું ભોગવી લે, પડાવી લે, એટલે આ બધા કુદરતના પછી રિએક્શન ઊભા થાય છે. અરે આપણે ઘોડા ઉપર બેઠા હોય ને, હું કંઈક ઊંચો છું એટલે પહેલાંની નજર આવે કે આને પછાડો, એ કુદરતના નિમિત્તો છે, પછાડનારા મૂળ દોષિત નથી. એટલે આવું આ કુદરતનો રિએક્શન છે બધા. અને તમે જો અહંકાર નથી કરતા, તમે આત્મા તરીકે જ્ઞાતા દ્રષ્ટા રહો છો, તો તમને કોઈ આ પાછલા આજનો દેહ પાછલા અહંકારનો જેટલો અહંકાર કર્યો હતો એનો ફળરૂપે દેહ મળ્યો છે. હવે આજનો દેહ નવો અહંકાર નહીં કરે તો આજનો દેહ ફળ ભોગવી લેશે, નવો બીજ નહીં પડે. એટલે વિજ્ઞાન ત્યાં છે. એટલે આપણી 5 આજ્ઞા એ શીખવાડે છે ને કે તમે રિલેટિવને જુદું રાખો, રિલેટિવનો કરતાં વ્યવસ્થિત છે સમજો, રિલેટિવને ફાઇલ રૂપે રાખો, સંભાવે નિકાલ કરો રાગ દ્વેષ વગર, અને તમે આત્મા તરીકે મનન શું કરે છે જોયા કરો, મનનને શું ભોગવવું પડે છે નહીં જોયા કરો, મનનને શું દુઃખ પડે છે જોયા કરો. દુઃખમાં સમજવાનું કે રીપેમેન્ટો પૂરા થાય છે, કે બેંકમાંથી 10 લાખ લીધા, બેંકવાળો માગે કે ના માગે, તો પછી એ અન્યાય કરે છે કે ન્યાય કરે છે? અને વ્યાજ સાથે માગે કે 18% વ્યાજ ભરો. એટલે આવું આ જગત છે. જેમાં અહીંયા ઉઘાડો પ્રસંગ છે, અહીંયા અહીં 2-5 વર્ષ પહેલાં લીધું ને આજે હિસાબ આવે છે, અહીં ગયા ભાવમાં કરેલું છે ને આજે હિસાબ આવે છે, એટલો ડિફરન્સ છે. ગયા ભાવનું જડતું નથી, પણ આપણા શાસ્ત્રોમાં આવા પૂર્વભાવના હિસાબોનું વર્ણન આવે એની પરથી તાળો બેસાડી શકાય કે ભગવાનને બરું ઠોકાયા તો છે આપણે કઈ વાડીના મોડા. અને પાર્શ્વનાથ ભગવાનમાં તો પોતે ગુનેગારે નહોતા અને ભાઈએ ગડબડ કરી હતી, તોય પણ એમણે પેલાને ઉઘાડો પાડ્યો ને એટલે એને અપમાન લાગ્યું એટલે વેર બાંધી દીધું. અને પછી એને 10-10 અવતાર પડઘા ચાલ્યા. એટલે આ અહંકાર જરા કોકનો છંછેડાયો, દુભાયો, ઉઘાડો પાડીને ગુનેગાર ઠરાવ્યો એને એટલે વેર બાંધી દે છે. પછી પ્રશ્ન કરતા, પણ કંકાસ ઉભા થવાનું કારણ શું? સ્વભાવ ન મળે તેથી? દાદાશ્રી, અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ જ્ઞાન મળે તેનો એક જ રસ્તો છે, એડજસ્ટ એવરીવેર. કોઈ તને મારે તોય તારે તેને એડજસ્ટ થઈ જવાનું. આપણને મારે તોય એડજસ્ટ થઈ જવાનું. આ લેવલે એડજસ્ટમેન્ટની વાત છે. અને એડજસ્ટમેન્ટ લે તો અથડામણ ના થાય, અથડામણ ના થાય તો કર્મ ના બંધાય. અને માર પડે છે કેમ? તો કે મારું મોકલેલું પાછું આવે છે. પછી નાટકની જેમ બધું કહેવાય, શું મકામ મારો છું, મેં કંઈ ભૂલ કરી, સારું સુધારીશ,
માફ કરજો, એ બધું વ્યવહાર જે નાટકની રીતે થાય. હા, અંદરની સમજણનું વિજ્ઞાન છે આપણું. દીપક, અત્યારે આપણે હમણાં વાત કરીને કે નટપડ અંદર કે પરમાણુ માગે છે, તો અપમાન કરે અથવા કોઈ આપણને મારે તે અંદર પરમાણુ માગે છે, એટલે એ થોડું સમજાવો. હા, એટલે આપણે કોઝિસ કર્યા છે એટલે ઇફેક્ટ આવવા માટે બધું નિમિત્તો ભેગા થાય છે. ટૂંકી વાત, આ આ વેદના પગમાં દુખે છે ને, તમે કહેશો હું ખુરશી જરા પગેથી ખસેડવા ગઈ, એમાં તો એવી આંટી પડી ગઈ, તો કે નહીં અંદર આંટી હતી, બહાર નીકળવા માટે આ ખુરશી ભેગી થઈને પછી ખસેડવાનો ઉદય આવ્યો. તો મેં થઈ જ અસાતા વેદની ઉત્પન્ન થવાનો કાળ પાક્યો હતો, ખુરશીને નિમિત્ત બન્યો, અને પછી આ ખુરશી બેને આગળ મૂકી એટલે મારે ખસેડવી પડી, એને લીધે મારે થયું. એ આપણી બુદ્ધિ શોધી કાઢે કોને આધારે થયું, પણ એવું શોધી નથી કાઢતી કે મારા કોઝિસમાંથી ઇફેક્ટ આવી છે, કોઈનો દોષ નથી. હવે આપણે આગળનું જ્ઞાન સમજી લઈએ છીએ, જાણી રાખીએ છીએ, જેથી કરી નિમિત્ત નિર્દોષ દેખાતો થાય. ના કે છે દેશ કાળનો મને આદેશ છે, એટલે હું તમને જ્ઞાન આપું છું ને હું તમારો ઉદ્ધાર કરું છું, એવું નહીં. દેશકાળ ઉદ્ધાર કરાવડાવે છે, મારે મને નિમિત્ત બનાવે છે. દાદા એટલી કળા ખોળી કાઢી કે પોતે કરતા ક્યાંય થતા જ નથી, સામાન્ય કરતા દેખતા જ નથી, અને સામો શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું, આ પૂતગલ આ પૂતગલના હિસાબ, પરમાણુના આકર્ષણ વિકર્ષણની બધો હિસાબ પૂરો થયા કરશે. -3 અને +3 એટ્રેક્શન થાય ને, સ્પાર્ક થાય, એમાં આત્માએ બગાડ્યું નથી, બેવ ચોખ્ખા છે. અને ભ્રાંતિથી કે છે તે મને દુઃખ આપ્યું, હું તને જોઈ લઈશ, તો કે તારાથી થાય તે કરે, એટલે એ બેવ પાછા બંધાયા આવતા ભાવ માટે. પછી એના એ ભેગા થાય કે ગમે તે ભેગા થાય, પણ હિસાબ બંધાયો. આ સ્પંદનો પૂતગલમાં ફેંકીએ છીએ અને પૂતગલ પછી રિએક્શનો આપે છે. અને વિચિત્રતા કેવી છે, એક દડો પડ્યો ને તો 10-10 થપ્પા પડે, 25-25 થપ્પા પડે. હવે 25 વખત જે રિએક્શન આવે ને ત્યારે સહન થતું નથી, સમજાતું નથી કે મેં એક જ ભૂલ કરીને 25 વખત કેમ ફળાયા. પણ આવે જ એવી આ પૂતગલની વિચિત્રતા છે. પ્રસવ ધર્મી પૂતગલ રિએક્શનો આપ્યા જ કરે. દરેક રિએક્શનમાં આપણે ક્ષમતા એટલી ને એટલી ક્ષમતા રાખવી પડે, કરતા કરતા સંસારથી છૂટાશે. પ્રશ્ન કરતા, વાઇફ જોડે ઘણીવાર અથડામણ થઈ જાય છે અને કંટાળો આવે છે. પાન નંબર 56. દાદાશ્રી, કંટાળો આવે એટલું જ નહીં, પણ કેટલાક તો દરિયામાં પડતું નાખે, બ્રાન્ડી પીને આવે. મોટામાં મોટું દુઃખ શેનું છે? ડિસ એડજસ્ટમેન્ટનું. ત્યાં એડજસ્ટ એવરીમેનનું કરે તો શું વાંધો છે? એડજસ્ટમેન્ટ લેતા લેતા તો આપણી કોમન સેન્સ કેટલી બધી વધે, આપણી કેટલી બધી શક્તિ વધે છે. નથી ફાવતું ત્યાં જ એડજસ્ટ થયા તો આત્મશક્તિ વધે છે. થોડું તપ થશે પણ ધીમે ધીમે સૂજ પડી જાય, કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવો, આત્મશક્તિ વધે આપણી. પછી પ્રશ્ન કરતા, એમાં પુરુષાર્થ જોઈએ. દાદાશ્રી, કશો પુરુષાર્થ નહીં, મારી આજ્ઞા પાળવાની, કે દાદાએ કહ્યું છે કે એડજસ્ટ એવરીવે, તે એડજસ્ટ થયા કરે. બીબી કહે કે તમે ચોર છો, તો કહેવું કે યુ આર કરેક્ટ, અને થોડી વાર પછી એ કહે કે ના તમે ચોરી નથી કરી, તો એ યુ આર કડક કહીએ. ત્યાં પછી તું મને પહેલાં ખોટો આક્ષેપ કેમ મૂક્યો, એમ ભૂલ કાઢવાની નહીં પાસે. એ ભૂલ જ્યારે બોલાય છે ને ત્યારે સામસામે હિસાબ પૂરો થયો, એક કર્મ પૂરું થઈ ગયું, નવું કર્મ આવ્યું એ પૂરું થયું, ત્રીજું કર્મ પાછું. એક એક કર્મ પૂરા થવા માટે આ સંસારમાં ભેગા થાય સામસામે બધા. હજુ આ એડજસ્ટમેન્ટની આગળની નવી રીત બતાડે છે દાદા, વાંચીએ. એવું છે, બ્રહ્માનો એક દિવસ એટલી આપણી જિંદગી, બ્રહ્માનો એક દિવસ જીભું ને આ સી દાંધલ. વખત આપણને બ્રહ્માના 100 વર્ષ જીવવાનું હોય તો આપણે જાણીએ કે ઠીક છે, એડજસ્ટ શા માટે થઈએ, દાવો માડ કહીએ, પણ આ તો જલ્દી પતાવવું હોય તેને શું કરવું પડે? એડજસ્ટ થઈને દાવો માડવો કહીએ, પણ આ તો એક જ દાડો છે, આ તો જલ્દી પતાવવાનું છે. જે કામ જલ્દી પતાવવાનું હોય તેનું શું કરવું પડે? એડજસ્ટ થઈને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે. બ્રહ્માનો એક દિવસ એટલે શું, આ દેવગતિ એવી છે ને, તે ડાન્સ શરૂ થાય ને તે પૂરો થાય તો આપણા 20,000 વર્ષ જતા રહ્યા હોય, 2,000 વર્ષ જતા રહ્યા હોય. એક ચોખ્ખું ખાય ને તો 2-3 હજાર વર્ષ મનુષ્યના જતા રહ્યા હોય. બોલો, એવી દેવગતિમાં એશ આરામ મોજ મસ્તી બધું. તો કે એવા બ્રહ્માનો એક દિવસ આપણું 100 વર્ષનું આયુષ્ય, તો એક દિવસ એમનો કાઢવા જેટલું આપણે જીવવાનું છે. અને એક હોટલમાં ગયા હોય ને એક દાડો રહેવાનું હોય ને, તો કેવું આપણે એડજસ્ટમેન્ટ લઈએ? આ પાણી આ દિવાલ આ તે કંઈ હવે ચાલવા દો, આપણે કહેશે આપણે કાલ જતા રહેવું છે, આપણે ક્યાં રિપેર કરીએ?
તો કે એવું દાદાને બોલો ભાડાની રૂમમાં રહેતા હતા, કોઈ દાડે રિપેર કરી નહોતી. આ દેહને ભાડાની રૂમ ગણતા હતા અને રિપેર જ નહોતા કરતા. આપણે એટલું બધું નથી કરવું, પણ આ સમજવા માટે કે આ કેટલું બધું પરાઈ ચીજને પરાઈ ગણી અને પોતાના સ્વરૂપને પોતાનું સ્વરૂપ ગણ્યો, અને પોતાના સ્વરૂપ માટે ચોક્કસ પરાઈ ચીજનો નિકાલ કરી નાખ્યો. અને એક દાડો આ નહીં, આપણે રાત્રે 10 વાગે ટ્રેન પકડવાની હોય અને પેલો 8 વાગ્યાથી કચકચ કરતો હોય, તો કે હા ભાઈ તારી વાત સમજી ગયો, ત્યાં ચોક્કસ હા ચાલો હવે પતી ગયું ભાગો અહીંથી, કહેશે એ કેવો ચોક્કસ તૈયારી રાખે છે. તો કે આપણે જે કામ જલ્દી પતાવવાનું છે તેને માટે શું કરવું પડે, તો કે એડજસ્ટ થઈને ટૂંકાવી દેવું, લંબાવવું નહીં કે છે. ચાલો આગળ. બીબી જોડે લડે તો રાત્રે ઊંઘ આવે ખરી અને સવારે નાસ્તો સારું ના મળે. અમે આ સંસ્થાની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી, છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તે આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તે આપીએ છીએ. તમે અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. વ્યવહારમાં કેમ કરીને કશાય રહિત રહેવાય અને પોતાના સ્વરૂપની આરાધનાથી મોક્ષે જવાય એ બધું જ સાથે આપીએ છીએ. અને એક બે અવતાર જ તપ કરવાના છે, પછી કાયમનો અનંત અવતાર સુધી, અનંત કાળ સુધી સમાધિ સુખ છે. એવી રીતે આપણે સમજીને ઉકેલ લાવી નાખવાનો છે કે ભાઈ એક બે અવતારનો શું હિસાબ, એક બે દાડા પછી તો આખી જિંદગી સુખેના જેવી વાત. આપણે થોડા પ્રશ્નો લઈશું. શિવલાલ. હલો, જય સચિદાન. બોલો. આપણે એને ટેડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્નો ના કહેવાય, પ્રયત્ન અંદર કરવા જોઈએ સૂક્ષ્મ રીતે. સ્થૂળ રીતે જો આપણે આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્ન કરવા જોઈએ. તો હવે અહીંયા સૂક્ષ્મ રીતે પ્રયત્ન કરવાની રીત સમજાવશો. પહેલાં પહેલો એ બગડી ગયો છે એમાં અભિપ્રાય કાઢી નાખવાનો. હા હા, એ શુદ્ધાત્મા છે ને, આ પ્રકૃતિનો ભરેલો માલ છે, એની અણસમજણ હતી ઊંધી, તેથી આ ઊંધું વર્તન આવ્યું છે. સાચી સમજણ મળશે તો સાચું વર્તન આવશે, અને સાચું વર્તન આવતા સુધી તપ કરવું પડે એની ઊંધી સમજણ છૂટે એવો આપણે ભાવ હોવો જોઈએ. ઊંધે વર્તનનો ગુનેગાર આજે પોતે નથી, એટલે એને ગુનેગાર જોઈશું, બગડી ગયેલો માનીશું તો પછી સુધારવામાં બહુ મોડું થશે, અથવા તો રિએક્શન આયા જ કરશે. એ શુદ્ધાત્મા છે, અને આપણે કહીએ અને શબ્દ વાંકા પડે એટલે આપણે મૌન થઈ જવાનું કે ભાઈ શિવલાલ પાછું ફરો, શબ્દ વાંકા જ પડે. હા, તો આપણે શુદ્ધાત્માને ફોન કરીને કહેવાનું કે હે શુદ્ધાત્મા ભગવાન, ભાઈને સદબુદ્ધિ આવે, સન્માર્ગે ચડે, સાચી સમજણ પડે, કૃપા કરો. અને મને એવી અરે ચીકણી ફાઇલ જોડે વાણી બોલતા પહેલાંની વિધિ છે ને બધી, એ બધી ગોઠવણી કરવાની કે સમાધાન થાય એના મનનું, એવી વાણી બોલવાની શક્તિ આપો. બધું વિધિ અમુક ટાઈમે થાય અને અમુક ટાઈમે નથી થતી, એવું બને આપણે એને સમજાવી શકીએ, પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે દાદા ભગવાન આને સદબુદ્ધિ આપજો, આટલું કહેવું પડે. કઈ એને અધર ના લટકાવાય, ગપુ નથી, આ દાદા ભગવાનનું એડજસ્ટમેન્ટનું વિજ્ઞાન છે. હવે અહીં એને સદબુદ્ધિ આપજો એટલું કહેવું પડે, એમાં દાદાનું શું વિજ્ઞાન છે એ સમજવું હતું. હા, એટલે આપણો ભાવ ના બગાડવા દીધો, નહીં તો આપણું શું થાય, હમત તો જ નથી, ડફોડ મૂકો, મરવા દો, જે થવું એ થશે, બગડશે, મરશે, શું કરીએ આપણે, કેટલું આચવીએ, કેટલું સમજાવીએ. આપણો એક તો બહાર સમજાવવાનું છીડાઈને સમજાવવામાં સુધર્યું નહીં, એટલે મય ભાવે બગાડી નાખે, એટલે બહાર સાથે અંદર બગડ્યું એટલે વધારે નુકસાન થયું. એટલે બહારથી આપણે સુધારવા ગયા, ના સુધર્યું તો અંદરથી સુધારવાનો ભાવ પોઝિટિવ રહો, પેલો અવળો ભાવ થઈ જાય, મરવા દો, એને જે થવું એ થશે, કે છે માર ખાઈને સુધરશે, કે છે આપણે કહીએ કેટલું કહીએ, એટલે એ ભાવ બગડી જાય છે માણસના. અને એ ભાવ બગડે ને એ આપણું નુકસાન થયું. એટલે અંદરનો ભાવ ન બગડે એની માટે ઊંચા ઊંચો ઉપાય છે પ્રાર્થના. સમજાયું ને? હા હા, જય જય સચિન. હા, જય સચિન. ફ્રાન્સિસ્કા. આઈ હેવ અ ક્વેશ્ચન અબાઉટ જય સચિદાનંદ. યા, જય સચિદાનંદ.
Does Atmaknan include Brahmaknan? Because Dada says in the Charanvidhi, I am the child and you are the father who give me the knowledge. And he says also, as I am Patel, bow down in front of you, God or the Self. So is there a contradiction between Atmaknan and Brahmaknan? So guys, એમ કહે છે કે આત્મજ્ઞાનની અંદર બ્રહ્મજ્ઞાન આવી જાય છે. દાદા ચરણવિધિમાં આપણે કહીએ છીએ કે હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, અને બીજી બાજુમાં દાદા કહે છે કે હું એમ પટેલ પણ અંદરના દાદા ભગવાનને નમસ્કાર કરું છું. જો આ બે વસ્તુમાં કોન્ટ્રડિક્શન વિરોધાભાસ નથી? વિચ ટાઈપ ઓફ કોન્ટ્રડિક્શન યુ ફીલ? શું કોન્ટ્રડિક્શન એને લાગે છે આમાં? વોટ કાઇન્ડ ઓફ કોન્ટ્રડિક્શન ડુ યુ ફીલ? યસ, ધે યુ સેડ It's a higher level to surrender to God, but it's even a higher level of the highest level to be the self. But when there's written the Charanvidhi, it's like there cannot be a surrender to God when you have attained the self. એમ કહે છે કે તમે કેમ એમ કહ્યું કે ભગવાનને સમર્પણ કરું છું એ નીચલું લેવલ કહેવાય, અને એની ઉપરનું લેવલ હું જ ભગવાન છું એ એની ઉપરનું લેવલ કહેવાય. તો ચરણવિધિમાં એક જગ્યા ઉપર એવું લખ્યું છે કે તમે હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, અને બીજી તરફથી આપણે કહીએ છીએ કે હું જ ભગવાન છું, તો એમાં કોન્ટ્રડિક્શન નથી? હા, એટલે આપણે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ સ્ટેજમાં છીએ, અને ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાંથી ફૂલ સ્ટેજવાળાને આપણે નમસ્કાર કરીએ છીએ, અને ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાં રહીને તો હું આ બધું મન વચન કાયા જે અજ્ઞાનતાથી માલિક થઈ ગયેલો એ બધું તમને અર્પણ કરું છું. એટલે આ અર્પણતામાં ભગવાનની ભક્તિને હું ભક્ત છું એવું નથી. આ અર્પણતામાં માલિકી ભાવ, કર્તા ભાવ છોડીએ છીએ અને આત્મા ભાવ પ્રાપ્ત કરીએ છીએ. વી આર ઇન ધ ઇન્ટરિમ ગવર્મેન્ટ સ્ટેજ, ઇન્ટરમીડિયેટ ગવર્મેન્ટ સ્ટેજ. વાઇલ સ્ટેઇંગ ઇન ધ ઇન્ટરિમ ગવર્મેન્ટ સ્ટેજ, વી આર બાઉઇંગ ડાઉન ટુ ધ ફુલ સેલ્ફ વિધિન, એન્ડ ઇન ધ પ્રોસેસ ઓફ ડુઇંગ દેટ વી આર નોટ હેવિંગ ભક્તિ ઓર ડિવોશન દેટ ગોડ ઇઝ ડિફરન્ટ ધેન મી. But we are in the interim government stage, and all our rubbish, garbage material of karma, like anger, pride, greed, attachment, etc., we are surrendering to God within. So in that process, it is the interim government stage, and not bhakta, like devotee and God is not separate in that process. So it's the God within. It's not like some people may believe it's the outside God, but it's still a surrender. We are inside. When we surrender all these relative things, so we are not really surrendering, but we are taking our doership, possessiveness from this all relative things. And when we leave all this doership and we leave our possessiveness from these relative things, we will merge with our inner pure soul, full stage of pure soul. So it's not a contradiction? No, not at all. એમ બી પૂછે છે કે આ જે સમર્પણ કરીએ છીએ એ બહારના ભગવાનને કરીએ છીએ કે અંદરના ભગવાનને કરીએ છીએ? એ સમર્પણ એટલે પ્રગટ આત્મા પાસે કરીએ છીએ, એટલે આપણને આપણી બુદ્ધિને સમાધાન થાય કે મેં બધું સોંપ્યું દાદાને. આખી ખરેખર તો આપણે માલિકી ભાવ ઉપાડીએ છીએ, અને જેટલું પૂતગલ જોડે માલિકી ભાવ ઉપડ્યો એટલે ભગવાન જોડે અભેદ થાય છે. વેન વી આર સરેન્ડરિંગ, વી આર સરેન્ડરિંગ ટુ ધ ફૂલ સ્ટેજ ઓફ ગોડ, એન્ડ વેન વી આર ડુઈંગ દેટ વી આર રિલીઝિંગ અવર ડુઅરશિપ in the process of the surrendering. અને જ્યાં સુધી પોતાનો આત્મા અનુભવમાં નથી આવ્યો ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ મારો આત્મા છે, એટલે ત્યાં આપણે સમર્પણ થઈએ છીએ. પણ એ સમર્પણમાં એ ગુરુ હોય ને આપણે શિષ્ય હોય એ ભગવાન ભક્ત એવું નહીં, એ છેવટે મારો જ આત્મા છે, મારો અનુભવમાં નથી આવતો, પછી આવશે. પણ હું આ સમર્પણ કરું છું એટલે પછી ધીમે ધીમે આત્મા જોડે અભેદ થવાની શરૂઆત થાય છે. પહેલાં જાગૃતિ મળે પછી અનુભવ થાય ત્યારે અભેદ થયો કહેવાય. When we are surrendering, when we are surrendering right now, if we are not knowing our own self completely, we are considering Dada Bhagwan as the full stage of God, and therefore we are surrendering to him. But in the process of that surrendering, we are not thinking that he is different than us and we are surrendering to some outside person, but we are surrendering to the full self of the fully enlightened soul of Dada Bhagwan. There is still some Dada Bhagwan and A.M. Patel. I sometimes mix it up. Who is who and how can I understand this? એટલે એમ પટેલની અંદર પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે. The enlightened soul that has gotten enlightened within A.M. Patel is Dada Bhagwan. And it's the same in me. Yes, okay. Same. But we have not experienced our pure soul. That's why we are
following 5 agnas of Dada Bhagwan, and after following that, we will reach to the inner pure soul, full stage of pure soul. We will get same experience what he has experienced inside. Thank you. Jai Sachidananda. Yes, sir. Vipin Desai. ગઈકાલે હું બાવો અને મંગળદાસ વિશે વાત નીકળી હતી ત્યારે વિચાર કરતાં એવું લાગ્યું કે હું એટલે કે મૂળ આત્મા અચળ છે, મંગળદાસ એટલે કે પૂતગલનું મન વચન કાયાનું સ્વરૂપ એ પણ એક ભાવ માટે અચળ છે. તો જે પણ વર્ક કરવાનું છે બાવા ઉપર જ કરવાનું છે. તો બાવા ઉપર જો ફોકસ કરી અને બાવા વિશે બે ચાર વાતો જાણવાની મને ઈચ્છા થઈ. પ્રશ્ન મૂકું છું કે બાવો એ ડિસ્ચાર્જ અહંકારનું એક સ્વરૂપ છે, તો એ કેટલે અંશે જડ અને કેટલે અંશે પરિવર્તનશીલ છે? જ્ઞાની બાવો અને અજ્ઞાની બાવો એ એક જ બાવાની બે અલગ અલગ અવસ્થાઓ છે કે એક જ સમયે સહ અસ્તિત્વ ધરાવતા બે બિંદુઓ છે? સ્થૂળ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અહંકાર એ ડિસ્ચાર્જ અહંકારની ત્રણ અવસ્થાઓ છે કે સ્વતંત્ર અવસ્થાઓ, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે? નહીં, મૂળ એક જ છે, પણ એ ક્યાં વર્તે છે એ પ્રમાણે આપણને સમજાય કે અત્યારે ડિસ્ચાર્જ અહંકાર સૂક્ષ્મતર લેવલે કામ કરી રહ્યો છે, પેલું સૂક્ષ્મ લેવલે કામ કરે છે. સૂક્ષ્મ એટલે પોતે, આમાં કેવું છે કે પોતે ચાર્જ કરેલી વસ્તુ તે ફળ આપે છે. તે કયા લેવલે ફળ આપે છે આપણને સમજાય કે આ સ્થૂળ અહંકાર છે, આ સૂક્ષ્મ અહંકાર છે. અત્યારે પોતે શું થયું તો પોતે ખસી ગયો આખો, કે ના હું છું જ નહીં આ, એટલે હવે પોતે આવી ગયો આ બાજુ. નહીં તો અજ્ઞાન દશામાં એ રૂપે જ પોતે હતો. હવે પોતે ખસી ગયો, હવે આ પૂતગલ ફળ આપે છે. એટલે એક્ઝેક્ટલી જોઈએ ને તો કે પોતે ખસી ગયા પછી આ ત્રણેય એક જ જળ તત્વની અવસ્થા જેવું છે, પણ આ આ જળ તત્વનું ફિઝિકલ સ્વરૂપ છે અને આ બિલીફ રૂપે સ્વરૂપ છે. અત્યારે બિલીફ એટલે શું? તો કે ભાઈ માનેલી માન્યતાઓ અત્યારે ફળ આપી રહી છે. હવે એ અજ્ઞાનથી ઊભી થયેલી હતી એક માન્યતાઓ, આજે જ્ઞાનથી એનો ભાગાકાર કરી શકાય. એને ભાગાકારમાં એને બદલતા કરતાં આપણે તે રૂપ નથી થતા. જ્યારે પેલો કહે ને કે એને નોકરને તો વઢવો જ પડે તો જ કામ થાય, હવે બાવાની માન્યતા છે તો આપણે કે ના સંભાવે નિકાલ કરવો છે. એટલે આપણે આપણું સુધાર્યું. એ ડિસ્ચાર્જમાં તન્મય આકાર થવાથી નવું બગડવાનું હતું, ડિસ્ચાર્જમાં તન્મય આકાર ના થાય અને આપણું આજનું જ્ઞાન જુદું રાખ્યું, એટલે પેલું ફળ આપીને જતું રહેશે. એટલે એવી રીતે આ સૂક્ષ્મતર, સૂક્ષ્મ અને સ્થૂળ એ બધું ડિસ્ચાર્જ ભાગે જ છે. અને આ બાવો એ બાવામાં એ કેવું છે કે એક જ્ઞાની બાવો અને અજ્ઞાની બાવો કહીએ છીએ ને, મૂળ કહે ને કે અજ્ઞાનતાનો સ્ટોક તો એની પાસે હતો જ, એમાંથી એને જ્ઞાન ભાગ પ્રાપ્ત થતો જાય, એમ કરતાં કરતાં પોતે અજ્ઞાન પણ ખલાસ થતું જાય છે ને. એટલે પછી એબ્સોલ્યુટ રહ્યો એ મૂળ આત્મા જોડે અભેદ થાય છે. એટલે એક જ છે બેવો, અજ્ઞાનિકો કે જ્ઞાન વત્તા અજ્ઞાન, એ જ નામ જ બાવો. આટલું એનું અજ્ઞાન ઘટ્યું અને આટલો જ્ઞાની થયો. એટલે એકી સાથે કાં તો જ્ઞાની હોઈ શકે અથવા અજ્ઞાની હોઈ શકે, એટલે એની બિલીફનો સ્ટોક છે. એટ એ ટાઈમ વર્તનમાં એક જ આવે છે, પછી એને ભાગાકાર કરીએ છીએ. એટલે એટ એ ટાઈમ એક્શનમાં એક જ હોય છે. અજ્ઞાન નીકળે ત્યારે આપણે કહીએ આવું નહીં આ, એટલે પછી એ છૂટતું જાય અજ્ઞાન અને પોતે જ્ઞાની થતો જાય. જ્ઞાની બાવો અજ્ઞાની, જ્ઞાની થયો એટલો પોતાની જોડે મર્જ થયો, બાકી રહ્યો ભાગ અજ્ઞાની, એ પાછો ઓગળતો જાય છે. પ્રજ્ઞા શક્તિ એને ભાગાકાર કર્યા કરે છે, ભાઈ આ તારી રોંગ બિલીફ છે, એટલે એ છૂટતી જાય. કે જ્ઞાની બાવો અજ્ઞાની બાવાને કોઈ ડાયરેક્શન એના એવું નથી, પ્રજ્ઞા શક્તિના ડાયરેક્શનથી આ પાછો ફરી રહ્યો છે. 356 કે છે જ્ઞાની બાવો, 357 જ્ઞાની બાવો, એટલે જે પેલો દેહાધ્યાસમાં હતો ત્યાંથી હવે છૂટો પડ્યો અને આત્મા રૂપ થઈ રહ્યો છે પોતે, તે પાછો ફરતા 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 આ જેટલી અજ્ઞાન માન્યતા હતી એ છૂટતી જાય છે. એટલે 300 ડિગ્રીએ તો દાદાએ કૃપાથી જ બેસાડી દીધા છે, હવે 300થી ઉપરની ધીમે ધીમે વધ્યા કરે છે. 5 આજ્ઞા પાડાતી જાય, જાગૃતિ વધતી જાય. એટલે જ્ઞાની બાવો એ તો પરિણામ છે ને, એને કશું કરવાનું નથી. ના, એ પરિણામ કરતા એ શું છે કે એ પુરુષાર્થ ભાગ છે આખો. આમ જોઈએ ને તો એ જ્ઞાની એ આજ્ઞા પાડવાથી પોતે જ્ઞાની થતો જાય છે. પેલો જે ઊંધો ચાલતો હતો, અજ્ઞાનથી ઊંધો હતો, હવે જ્ઞાનથી સીધો ચાલતો જાય છે. નહીં એટલે આજે આજ્ઞા પાડવાથી જ્ઞાની થયો, પણ એટલે એની રાઈટ બિલીફ મળતી જાય છે તેમ પોતે પાછો ફરતો જાય છે. એ જ ભાવ પાછો ફરે અજ્ઞાની અને કેટલે અંશે જ્ઞાની રહી જાય છે એવું છે ને. એટલે એક્ઝેક્ટલી કહીએ ને તો અજ્ઞાનતાથી અજ્ઞાનતા હતી જ એની પાસે, એથી એ બિપિનભાઈ સાથે એક રહેતો હતો.
હવે એને જુદો પાડે છે, તું કહું છું કે બિપિનભાઈ કહે છે, તું જુદો પડ, એટલે પોતે છૂટો પડે છે. એટલે જેટલો છૂટો પડ્યો એ પોતાના ઘરે આવી ગયો, નથી પડ્યો ને એ ભાગને પાછો છૂટો પાડ્યા કરીએ છીએ આપણે. અચ્છા, છૂટો પડ્યો એ ઘરે આવીને એટલે પ્રજ્ઞામાં ભળી ગયો, પછી મૂળ જગ્યાએ આવી ગયો પોતે, એટલો ભાગ સુધારવાનો રહ્યો નહીં. એટલે પ્રજ્ઞા પોતે અજ્ઞાની બાવાને પછી ડાયરેક્ટ કરે કે આપણે અજ્ઞાની બાવાએ જાતે જ ડાયરેક્ટ થવાનું? ના, પ્રજ્ઞા ચેતવે છે ને, પ્રજ્ઞા ચેતવે એટલે પેલો પાછો ફરે છે. જેટલું ચેતી ગયો એને કંઈ પેલા અંગદદાસ જોડે ભળતા નથી, પણ જે ભળી ગયો ત્યારે પ્રજ્ઞાએ ચેતવું પડે કે શું કામ એમાં પડો છો, પાછા ઘરે આવો. તો અજ્ઞાની બાવાને તન્મા એકાર થતો કોઈ જોઈ શકે કે પોતે જ જોઈ શકે? એ પોતે જ જોઈ શકે ને, પછી પ્રજ્ઞા જ, એ જ પ્રજ્ઞા, એ જ જાગૃતિ. આપણે પ્રજ્ઞાની જાગૃતિથી જ એને જોઈ શકે કે આ પહેલાં ભળ્યો, એ પોતે તો બેભાન થઈ ગયો છે એટલે એને ચેતવવો પડે છે. એટલે પુરુષાર્થ એ છે કે બાવાએ મંગળદાસમાં ભળવાનું નથી, નથી, અને ભળી જવાય તો પ્રતિક્રમણ અથવા સામયિકમાં તો જુદું હોય કે ધોઈને ચોખ્ખું કરવાનું છે, નોય મારું સ્વરૂપ કામ પૂરું થઈ જાય, હમ પાછું આવી જાય. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ ડાંગર, પ્રશ્ન એ છે પૂજ્યશ્રી કે શું ફક્ત સેવા કરવાથી જ્ઞાનમાં આગળ વધી શકાય છે? પછી સેવા કરવાથી જે ડિફરન્સ દેખાતો હોય એના આધારે હું કહું છું. એટલે સેવા એક સારી વસ્તુ છે, પણ એકલું એ નથી, પાંચ આજ્ઞાથી આગળ વધાય. અને પાંચ આજ્ઞા બધું આવે જ છે કે ભાઈ સેવા કરો, અથવા તો પછી આ બધું સત્સંગમાં રહો, દાદાની વાણી વાંચો, દાદા વાણી વાંચો, બધું સત્સંગના સાધનોમાં બધું આવી જાય છે. કાં તો સેવા તમે ઘણાને શું છે પેલું વાંચવાનો કંટાળો આવે, આજ્ઞાને સમજાય નહીં, તો સેવાથી શરૂઆત કરે, મજા આવી ગયા આપણે તો કામમાં મજા આવે દાદાને, એમ કરતાં કરતાં એમાં પલળે છે. ઊંચામાં ઊંચી વસ્તુ તો સેવા, આમાં કેવું છે કે તમે આજ્ઞામાં રહો અને ભરતભાઈને સેવામાં રાખો, એ ઊંચામાં ઊંચું કે ભરતભાઈ સેવામાં રહે અને આપણે કશાય રહી તો આજ્ઞામાં રહીએ. જેમ તમે કીધું કે વાંચવામાં થોડોક લેસ જ છું, વાંચી નથી શકતો પૂરું, એટલે સાંભળવું. જે સુધારો આવ્યો છે જીવનમાં એના હિસાબે સેવા કરવાથી જ આ બધું આગળ વધ્યું છે. હા, એટલે એ બધું સારા વસ્તુ છે, સેવા એ ઊંચામાં ઊંચી વસ્તુ છે. સેવાથી કશાય ઓગળતા જાય અને મન વચન કયા દાદાના કાર્યોમાં વપરાયા, અને એથી આગળ સેવા કરતી વખતે જે ભાવ થાય ને, મહાત્માનું કામ કરવું છે, દાદાના મહાત્મા, એ ભક્તિ ભક્તિ બહુ આપણને આરાધન કરાવે, અને સેવા કરતાં કરતાં તો તેરૂપ બનાવી દે, એટલે ઊંચામાં ઊંચી વસ્તુ છે. પણ સેવા ના કરતો હોય અને તોય પણ જો પાંચ આજ્ઞા જબરજસ્ત પાડતો હોય તો એની જ્ઞાનની પ્રગતિ તો થાય છે. સેવાથી બહુ હેલ્પિંગ છે, કારણ આપણું આ પ્રકૃતિમાં બુદ્ધિ ને અહંકાર ને કશાય ને બધું ભરપટે કર્મો ખપાયા કરાયા છે, એટલે આ સેવાથી તો હિતકારી થાય છે. ઝડપથી પાંચ આજ્ઞામાં રહેતો હોય એમાં સેવામાં પડ્યો તો ડબલ સ્પીડે પ્રગતિ થાય. સાચી વાત છે. પછી વિનોદ જસાણી, પૂજ્યશ્રીને કોટી કોટી પ્રણામ. આપને વિનંતી કરવાની છે કે અમે હમણાં ગોવા ગયો હતો ત્યારે ગોવાવાળા મહાત્માની ઈચ્છા છે કે એક વખત પૂજ્યશ્રી પધારે ગોવા. બીજો પ્રશ્ન મારો છે, અક્કલના ઇસ્ત્રો ઇસ્કોત્રામાં એવી શોધખોળ કરી કે જે ફેલ નહોતા તે પણ ફેલ થઈ ગયા, તો આમાં દાદા શું કહેવા માગે છે? એટલે હાર્ટ ફેલ થઈ ગયા એમ. હા, સ્કૂલમાં ફેલ નહોતા થતા પણ એ હાર્ટમાં ફેલ થઈ ગયા, કારણ આ બધું અણહકનો વિષય ને કંઈક કંઈક બીજા કર્મોના હિસાબ આવે ને પાછા, અથવા તો આ ખાણીપીણી બધું મોહથી આવી ગયું, એમાં કંઈ પણ આવી ગયું બધું. ક્લેશ ક્લેશ વગરનું જીવન જો ખરેખર આમાં આપણે જીવી જઈએ તો આ અત્યારે જ મોક્ષ થઈ ગયો ગણાય ને. હા, એટલે પહેલું સ્ટેપ છે. ક્લેશ કઈ બે બુદ્ધિથી સમાવી શકે એ સારી વસ્તુ છે, અને આ જ્ઞાનમાં રહીને કરે તો પછી ક્લેશ વગરનું થયું જીવન, તો અહીંયા જ કારણ મોક્ષ થઈ ગયો એનો. અચ્છા દીપકભાઈ, ઓલો ગોવા વિશેનું કાંઈ વાત ન કરી? હા, એ કાર્યકર્તાને લખાઈ રાખવાનું છું. ભલે ભલે. મોનિકા, જૈસે કે ભી હમ લોગને પડા કે હમે કિસી કે ટકરાવ મે નહીં આના હૈ, અગર સામને વાલા હમે પે હમારે પે અગર ટકરાવ કર ભી રહા હૈ તો હમે કોશિશ કરકે ઉસ ટકરાવ સે દૂર રહેના હૈ, અભી જૈસે દાદા ને બતાયા, ઓર હમે પ્રતિક્રમણ કરના અગર હમારે સે જ્ઞાન કે પહેલે જો ભી ગલતિયાં હુઈ હૈ તો ઉનકા ક્લેમ હમ પર હૈ યા નહીં વો કૈસે પતા ચલેગા? તો માલુમ હો જાતા હૈ, આત્મા ભીતર થર્મોમીટર જૈસા હૈ, તુરંત માલુમ હો જાયેગા. અગર ઘરવાલી વ્યક્તિ હૈ તો નોર્મલ વ્યવહાર રખો, જબ આક્ષેપ આ ગયા તો સમજના હમારે પર કુછ ક્લેમ હૈ, સંભાવ સે નિકાલ કરેંગે. તો દીપકભાઈ, અગર હમે ખુદ સામને વાલે કે પ્રતિ કન્ટિન્યુઅસ વિચાર આ રહે હૈ, મતલબ ઉનકા ક્લેમ હમ પર હૈ? ઉનકા ક્લેમ હૈ યા નહીં ભી હૈ, મગર હમારી ગ્રંથિ ઉનકે પ્રતિ રાગ દ્વેષ વાલી હૈ, હમારા કેમેરા ઉસી કે ઉપર ફોકસ રખા હૈ, અને હમારા કુછ રાગ દ્વેષ મોહ હૈ ઉનકે પ્રતિ, હમ હમારા દો ડાલેંગે, ફર્સ્ટ હમારા તો ક્લિયર કર દેંગે,
बाद में उनका बाद में हो जाएगा। दीपक भाई, ज्ञान लेने के बाद जो प्रज्ञा शक्ति जो होती है वो हमें समझाती है कि मोनिका ये तुमसे गलत हुआ, मोनिका ये तुमने यहाँ किया। तो एक चीज़ समझ में आई, प्रज्ञा शक्ति तो इतनी क्लियरली नहीं समझ आई, पर एक चीज़ है, जब मुझसे गलती होती है ना तो दीपक भाई जहन में आते हैं और दीपक भाई बिल्कुल अपने स्टाइल में, मोनिका तुमने ऐसा गलत किया, अभी तुम प्रतिक्रमण कर लो। हाँ, वो बरोबर है। वो बहुत अच्छी तरह से समझ में आता है और ज्ञान से जीवन काफ़ी सरल लगता है। दीपक भाई, उसके लिए आपको तहे दिल से थैंक यू और दादा को भी थैंक यू। जय सच्चिदानंद। जय सच्चिदानंद।